નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી સહિતના વિસ્તારોમાંથી રિક્ષા બાઇકની ચોરી કરતા ઇસમને વડાલી પોલીસે બાતમીના આધારે મુદ્દામાલ સાથે ઝડપી લઈને એક આરોપીની અટકાયત કરી હતી. આજકાલ પોતાના વ્યવસાયિક કે અન્ય સ્વાર્થને લઈને મિલકત ધારકો ગેરકાયદેસર દબાણો કરતા હોય છે, જેને લઈને અનેક અડચણો ઊભી થાય છે. ત્યારે આવી સમસ્યા નિવારવા માટે મોડાસા પાલિકા તંત્રની દબાણો સામે કામગીરી હાથ ધરાઈ. અમદાવાદના મણિનગર રેલવે ફાટક પર ઘટના ઘટી છે, જેમાં મહારાષ્ટ્રનું વૃદ્ધ દંપતિ મણિનગર રેલવે ફાટક નંબર 308 પર રેલગાડીની અડફેટે આવી જતા ઘટના પર જ વૃદ્ધ પતિ અને પત્નીનું કરુણ મોત. અમદાવાદમાં આવેલા માધુપુરા વિસ્તારમાં અગ્રવાલ એસ્ટેટ સામે બે બાઇક સળગાવવાની ઘટના સામે આવી. ખંભાળિયામાં એપીએમસી ખાતે મફળીની આવક સતત વધતી જતા મફળીની આવક બંધ કરવાની ફરજ સાથે ખેડૂતોને સારા બજારના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડાની ભારત વિકાસ પરિષદ શાખાના મેમ્બર કૌશિકભાઈ સોનીના માતૃશ્રીના જન્મદિવસે અને બીજી પુણ્યતિથિ નિમિત્તે કોટેજ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા થયો આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનનો શુભારંભ. હિંમતનગરમાં પીવાના ગંદા પાણીની નગરપાલિકામાં ફરિયાદ, પાલિકાએ ખોદકામ કરી સમસ્યાને ઉકેલી, બે સ્થળોએથી પાણીના લીધા સેમ્પલ. બ્રિટન પછી અમેરિકામાં મંદી, શેરબજારમાં ધબડકો, ભારતના શેરબજાર પર અસર. અમિત શાહના આદેશ બાદ મહારાષ્ટ્રના બે મંત્રીઓને એન્ટ્રી પર લાગી શકે છે પ્રતિબંધ. ગાંધી, નહેરુ, પટેલ અને ઇન્દિરાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ નેતાઓને આપી 3 સલાહ. અમે ભારતને હરાવી દો, પાકિસ્તાનમાં કોઈ દુકાનદારે મારી પાસે પૈસા ન લીધા, રિઝવાન. રેસ્ટોરન્ટમાંથી કર્યો સેન્ડવિચનો ઓર્ડર, ફૂડ પેકેટમાંથી નીકળ્યા રોકડા 43,000 રૂપિયા. ગુજરાત મોડેલ કંઈ નથી, માત્ર પીએમ મોદીનું માર્કેટિંગ, બીજેપીની જીત પર સીએમ ગેહલોત. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.